નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિષયાંકળાસ્ત્ર ભાગ બે ચેપ્ટર એક સંભાવના પોઈન્ટ એક દાખલા નંબર પાંચ પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યાઓમાંથી યાદચ્છિક રીતે ત્રણ સંખ્યા પસંદ કરવાના પ્રયોગનો નિદર્શ અવકાશ લખો પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યા એટલે એક બે ત્રણ ચાર પાંચ ત્રણ સંખ્યા પસંદ કરવાની છે ત્રણ સંખ્યા પસંદ કરવાની છે એટલે ફાઇવ સી થ્રી ત્રણ સંખ્યા પસંદ કરવાની છે એટલે ફાઇવ સી થ્રી ફાઇવ સી થ્રી બરાબર દસ થાય જે આપણે પાસ્કોલ ત્રિકોણથી મેળવી શકીએ છીએ અથવા તો સંચયના સૂત્ર પરથી પણ મેળવી શકીએ છીએ પાંચ પ્રાકૃતિક સંખ્યામાંથી ત્રણ પ્રાકૃતિક સંખ્યા પસંદ કરવાનો નિદર અવકાશ યુ બરાબર પ્રાકૃતિક સંખ્યા પાંચ છે એથી શરૂઆત કરીએ એક બે ત્રણ એક બે ચાર એક બે પાંચ એક ત્રણ ચાર એક ત્રણ પાંચ એક ચાર પાંચ બે ત્રણ ચાર બે ત્રણ પાંચ બે ચાર પાંચ ત્રણ ચાર પાંચ પાંચ પ્રાકૃતિક સંખ્યામાંથી ત્રણ સંખ્યા પસંદ કરી અને આ રીતે આપણે નિદળ અવકાશ બનાવી શકીએ છીએ અહીં નિદળ અવકાશ દસ થાય છે દાખલા નંબર છ એક સંખ્યા પસંદ કરવાના યાદ પ્રયોગનો છીક્ર નિદર્શવકાશ યુ બરાબર એક બે ત્રણથી વીસ છે એટલે કે યુ બરાબર એકથી વીસ છે નીચેની ઘટના દર્શાવતા ગણ લખો નંબર એક પસંદ કરવામાં આવેલ સંખ્યા અ અયુગ્મ હોય નંબર બે પસંદ કરવામાં આવેલ સંખ્યા ત્રણ વડે વિભાજ્ય હોય નંબર ત્રણ પસંદ કરવામાં આવેલ સંખ્યા બે અથવા ત્રણ વડે વિભાજ્ય હોય અહીં યુ બરાબર આપણને દાખલામાં આપેલા છે એકથી વીસ એક બે ત્રણ ચાર પાંચ છ એ રીતે એકથી વીસ હવે નંબર એક જોઈએ પસંદ કરવામાં આવે સંખ્યા અયુગ્મ સંખ્યા હોય વિદ્યાર્થી મિત્રો અયુગ્ય અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યાઓ એકથી વીસમાં આવતી એકી સંખ્યાને આપણે ઘટના એ વડે દર્શાવીશું તો એકથી વીસ સુધીમાં આવતી એકી સંખ્યા એક ત્રણ પાંચ સાત નવ અગિયાર તેર પંદર સત્તર ઓગણીસ એટલે ઘટના એ બરાબર એક ત્રણ પાંચ સાત નવ અગિયાર તેર પંદર સત્તર અને ઓગણીસ નંબર બે આપેલો છે પસંદ કરવામાં આવે સંખ્યા ત્રણ વડે વિભાજ્ય હોય એને આપણે ઘટના બી વડે દર્શાવીશું ત્રણ વડે વિભાજ્ય હોય એટલે કે એકથી વીસમાં આવતી સંખ્યા ત્રણના ઘડિયામાં આવતી હોય ત્રણ ત્રણ દુ છ ત્રણતાલી નવ ત્રણ ચોંક બાર ત્રણ પચાસ પંદર ત્રણ છક અઢાર હવે ત્રણ સાત એકવીસ એકથી વીસની વચ્ચે આવતી નથી એટલે ઘટના બીમાં ત્રણ છ નવ બાર પંદર અઢાર ઘટકો આવશે ઘટના પસંદ કરવામાં આવેલ સંખ્યા બે અથવા ત્રણ વડે વિભાજ્ય હોય એટલે કે બેના ઘડિયામાં પણ આવતી હોય ત્રણના ઘડિયામાં પણ આવતી હોય થી વીસની સંખ્યા સુધીમાં બેના ઘડિયામાં પણ આવતી હોય અને ત્રણના ઘડિયામાં પણ આવતી હોય તો બે કારણ કે એ બેના ઘડિયામાં આવે છે ત્રણ ત્રણ એકા ત્રણ થાય ચાર એટલે કે બે બે ચાર બેના ઘડિયામાં આવે છે છ બેતાલીસ છ આઠ બે ચોક આઠ નવ ત્રણતાલી નવ દસ બે પંચા દસ બાર બે છ બાર સત્ત ચૌદ બે સાત ચૌદ પંદર ત્રણ પાંચ પંદર સોળ બે આઠ સોળ અઢાર બે નવ અઢાર અને વીસ બે દસ વીસ એટલે કે એકથી વીસ સુધીની જે સંખ્યા છે એ બેના ઘડિયામાં પણ આવતી હોય તો પણ લખવાનું અને ત્રણના ઘડિયામાં પણ આવતી હોય તો પણ લખવાનું એને આપણે ઘટના સી વડે દર્શાવીશું દાખલા નંબર સાતની રકમ જોઈએ બે બાળકો ધરાવતા કુટુંબોમાંથી યાદચ્છિક રીતે એક કુટુંબ પસંદ કરવામાં આવે છે બે બાળકો ધરાવતા કુટુંબમાંથી યાદચ્છિક રીતે એક કુટુંબ પસંદ કરવામાં આવે છે આ કુટુંબના બાળકોની જાતિ નર કે નારીની નોંધ કરવામાં આવે છે આ પ્રયોગનો નિદળ અવકાશ દર્શાવો અને નીચેની ઘટનાઓ દર્શાવતા ગણ લખો ઘટના એ વન એક બાળક નારી જાતિનું એટલે કે છોકરી હોય અને ઘટના એ ટુ ઓછામાં ઓછી એક બાળક નારી જાતિનું એટલે કે છોકરી હોય સૌથી પહેલાં તો આપણે એના નિદળ અવકાશ લખીએ બે બાળક ધરાવતા કુટુંબ હોય તો એના નિદર સવકાશ કયા બરાબર બે બાળક ધરાવતા કુટુંબ છે છે શોધવાના તો છોકરી હોય એને જી વડે દર્શાવીશું અને છોકરો હોય એને બી વડે દર્શાવીશું હવે જોઈએ બંને કુટુંબમાં બંને છોકરા હોય કુટુંબમાં બંને બાળક છોકરા હોય પ્રથમ બી અને બીજો પણ બી પ્રથમ પણ છોકરો અને બીજો પણ છોકરો એટલે એને આપણે દર્શાવીશું બી બી પ્રથમ બાળક છોકરો અને બીજી બીજી છોકરી એટલે કે બી પ્રથમ છોકરી અને બીજો છોકરો એટલે કે જી બી અને પ્રથમ છોકરી બીજી પણ છોકરી તેને આપણે જી વડે દર્શાવીશું અહીં યુ માં આપણને ચાર ઘટકો મળે છે બી છોકરો છોકરો બી છોકરો છોકરી જી બી છોકરી છોકરો અને જી છોકરો છોકરી છોકરી ઘટના એ વનમાં આપણને પ્રશ્ન છે એક બાળક નારી જાતિનું હોય એટલે કે ઉપર જે નિદર્શ અવકાશ યુ લખેલો છે એમાં એક છોકરી હોય એ ઘટક આપણે લેવાનો છે તો બીજી એમાં જી એક વખત આવે છે એટલે એક છોકરી છે અને જી બી એમાં પણ છોકરી એક વખત આવે છે એટલે એને ધ્યાનમાં લેવાનું છે તો અહીં ઘટના એ વનમાં બી જી આવશે અને જી બી આવશે કારણ કે બંનેમાં એક એક છોકરીઓ છે ઘટના એ ટુ માં ઓછામાં ઓછું એક બાળક નારી જાતિનું હોય ઓછામાં ઓછું એક એટલે એક છોકરી હોય તો પણ લખવાનું કે બે છોકરી હોય તો પણ લખવાનું ઓછામાં ઓછી એક એટલે કે એક છોકરી હોય તો પણ લખવાનું અને બે છોકરી હોય તો પણ લખવાનું ઉપરની અવકાશ યુમાંથી લખીશું બી જી એમાં એક છોકરી છે જી બી એમાં એક છોકરી છે અને જી જી એમાં બે છોકરી છે એટલે એ ટુમાં ત્રણ ઘટકો આવશે બી જી જી બી અને જી જી છોકરો છોકરી છોકરી છોકરો અને બંને છોકરી એક છોકરી હોય તો પણ લખીશું અને બે છોકરી હોય તો પણ લખીશું દાખલા નંબર આઠ ની રકમ જોઈએ છ બાજુવાળા બે સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે છે અહીંયા બે પાસા છે બંનેને એકી સાથે ઉછાળવાના છે આપણે હાથમાં બે પાસા પકડીએ છીએ અને બંને પાસાને એકી સાથે ઉછાળીએ છીએ એટલે બંને પાસા પર પરિણામ મળશે આ યાદચ્છિક પ્રયોગનો નિદળ સવકાશ લખો અને તે પરથી નીચેની ઘટનાઓ દર્શાવતા ગણ લખો સૌથી પહેલાં તો આપણે એનો યાદચ્છિક પ્રયોગનો નિદળ સવકાશ લખીશું ફરીથી એક વખત અહીં બે પાસા છે બંને પાસાને આપણે હાથમાં રાખીને ઉછાળીએ છીએ તો બંને પર કોઈક પરિણામ તો મળશે જ તો આપણે એ પરિણામો કયા મળશે એને પહેલાં લખી લઈએ તો યુ બરાબર એક એક પાસા પર એક આવે છે બીજા પર એક આવે છે એક બે એક પાસા પર એક અને બીજા પર બે એક ત્રણ એક પાસા પર એક બીજા પર ત્રણ એક ચાર એક પાસા પર એક અને બીજા પર ચાર એક પાંચ પહેલા પાસા પર એક બીજા પાસા પર પાંચ એક છ પહેલા પાસા પર એક બીજા પર છ એવી જ રીતે બે એક બે બે ત્રણ બે ચાર બે પાંચ બે છ એવી જ રીતે ત્રણ એક ત્રણ બે ત્રણ 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 ચાર ત્રણ પાંચ ત્રણ છ એવી જ રીતે ચાર એક ચાર બે ચાર ત્રણ ચાર 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 પાંચ ચાર છ પાંચ એક પાંચ બે પાંચ ત્રણ પાંચ ચાર પાંચ 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 છ છ એક છ બે છ ત્રણ છ ચાર છ પાંચ અને છ છ જ્યારે બે પાસા ઉછાળવામાં આવે ત્યારે નિદર્શવ આપણે આ જ રીતે લખવાનો રહેશે પછી દાખલાની શરૂઆત થશે જ્યારે પણ દાખલામાં બે સમતોલ પાસા ઉછાળવામાં આવે ત્યારે આપણે આ રીતે લખવાનો રહેશે હવે જોઈએ ઘટના એ વન પાસા પર અંકનો સરવાળો સાત થાય હવે જે બે બે સંખ્યાઓ આપણે પાસા પર શોધી છે એમાં જેનો સરવાળો સાત થતો હોય એ લખવાનો છે જેમ કે આપણી પહેલી સંખ્યા છે એક એક તો એક વત્તા એક બે થાય એ આપણે લખવાનું નથી તો એમાંથી એવી સંખ્યા આપણે શોધી લેવાની છે કે જેનો સરવાળો સાત થતો હોય ઉપર નિદર અવકાશમાં જોઈને જ શોધવાનો છે જેમ કે એક છ એક વત્તા છ એટલે સાત ત્યાર પછી બે પાંચ બે વત્તા પાંચ એટલે સાત ત્રણ ચાર ત્રણ વત્તા ચાર એટલે સાત ચાર વત્તા ત્રણ સાત પાંચ વત્તા બે સાત છ વત્તા એક સાત આ રીતે ઉપર જે સંખ્યા આપેલી છે ઉપર જે નિદર્શ ઘટકો આપણે લખેલા છે નિદર્શ અવકાશ જે આપણે લખેલા છે એમાંથી આપણે જેનો સરવાળો સાત થતો હોય એને ઘટના એ વનમાં લખવાના છે બીજું જોઈએ એ ટુ પાસા પરંકનો સરવાળો ચારથી ઓછો થાય આપણે એવી સંખ્યા લખવાની છે કે જેનો સરવાળો ચારથી ઓછો થતો હોય જેમ કે એક એક તો એક વત્તા એક બે તો આપણે લખવાનું છે એક બે એક વત્તા બે એટલે ત્રણ તો એ આપણે લખવાનું છે એક 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 વત્તા બે એટલે ત્રણ અને બે વત્તા એક એટલે ત્રણ હવે આપણે કોઈ પણ સંખ્યા લઈશું તો એનો સરવાળો ચાર કે ચાર કરતાં વધી જશે તો એને આપણે લખવાનો નથી જેમ કે એક ત્રણ તો સરવાળો ચાર થશે એ આપણે લખવાનો નથી જેમ કે એક ચાર તો સરવાળો પાંચ થશે એને પણ આપણે લખવાનો નથી એ ટુમાં આપણને પ્રશ્ન એવો કહ્યો છે કે આપણે ચારથી ઓછો થતો સરવાળો જ લખવાનો છે એ થ્રી પાસા પર અંકનો સરવાળો ત્રણ વડે નિશેષ ભાગી શકાતો હોય સરવાળો એવો લેવાનો છે કે જે ત્રણના ઘડિયામાં આવતો હોય ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે ત્રણના ઘડિયામાં આવતો હોય તો જોઈએ આપણે ઉપર દસ અવકાશ યુમાં જોઈને જ લખવાનું છે જેનો સરવાળો ત્રણના ઘડિયામાં આવતો હોય એ જ આપણે લખવાનો છે એક બે બે વત્તા એક ત્રણ ત્રણના ઘડિયામાં આવે છે એક પાંચ પાંચ વત્તા એક છ ત્રણના ઘડિયામાં આવે છે બે એક બે વત્તા એક ત્રણ બે ચાર બે વત્તા ચાર એટલે છ ત્રણના ઘડિયામાં આવે છે ત્રણ વત્તા ત્રણ છ એ પણ ત્રણના ઘડિયામાં આવે છે ત્રણ વત્તા છ નવ ચાર વત્તા બે છ ચાર વત્તા પાંચ નવ પાંચ વત્તા એક છ પાંચ વત્તા ચાર નવ છ વત્તા ત્રણ નવ છ વત્તા આપણે નિદર એ જ આંકડાઓ લેવાના છે એ જ ઘટકો લેવાના છે કે જેનો સરવાળો ત્રણના ઘડિયામાં આવતો હોય નંબર ચાર જોઈએ પાસા પર અંકનો સરવાળો બારથી વધુ થાય પાસા પર અંકનો સરવાળો બારથી વધુ થાય હવે આપણે દરેક પાસા પરના અંકના સરવાળા જોઈએ તો કોઈ પણ સરવાળો બારથી વધુ થશે નહીં કારણ કે છેલ્લો સરવાળો છ વાતાં છ બાર જ થાય છે બાકીના બધા જ સરવાળાઓ બાર કરતાં ઓછા છે તો અહીં આપણને કોઈ ઘટકો મળતા નથી બારથી વધુ કોઈ ઘટકો મળતા નથી તો ઘટના એ ફોર ગણ કહેવાશે કારણ કે બારથી વધુ સરવાળો મળી શકતો નથી એટલે એ ફોરમાં આપણે લખીશું ખાલી ગણ